Yeah.
સ્માઈલ કરાવો કે ગ્રુપ આપણો પરિવાર ક્લબ, તો આપણે ક્લબ નામ આપ્યું છે, ક્લબ પહેલા ઓરિજિનલ હતી નામ ચાલુ રાખ્યું છે, પણ હવે પરિવાર જ છે આપણું. આ પરિવારમાં આપણા સૌમ્ય પ્રકૃતિ ધરાવતા અને એકદમ નિર્દોષ, ગમે ત્યારે વાકમાં અમને લઈ લે, ગમે ત્યારે શંકા પણ થઈ જાય એવા રંજના બેન, ફક્ત 35 વર્ષ થયા છે. મારા ભાઈ બંધ ગમે ત્યારે વાકમાં લઈ લે. મેં કીધું 5 વર્ષથી તમારું વજન ઉંચકી રાખે એવી શુભેચ્છા બીજા. એટલે આજે આપણે બધા એમને ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ અને ખૂબ આપી પણ દીધી અને ખૂબ સુખમય, તંદુરસ્ત, નિરોગી, દીર્ઘાયુ ભગવાન એમને આશુતોષ આપે એવી આપણે બધી પ્રાર્થના કરી. અને હવે ખાસ તો ચંદ્રકાંતભાઈ પણ અહીંયા હાજર છે, ગૌરીબેન હાજર છે, આટલા આખું પરિવાર આજે હાજર છે એમને વિશ કરવા માટે. બધા પોતાનો અમૂલ્ય સમય ફાળવી દઈ આવ્યા છે એટલે ખરેખર આનંદ થાય છે. પારિવારિક જે બંધન કે લાગણી જે કહેવાય એ દેખાઈ આવે છે. થેન્ક યુ વેરી મચ. હવે સીમંગલ સાહેબ આવું છું. હેલો, ઘણા ટાઈમ પછી, જો કે આ જોગના જુગ જે કંઈ થાય છે અલગ છે, કુદરતની જે કંઈ ઈચ્છા થાય છે. ગૌરીબેન ઘણા ટાઈમ પછી આપણી વચ્ચે આવ્યા છે. સૌ પ્રથમ તેનો આભાર માની અમે તમારી સાથે છીએ. આ એક કુટુંબ છે અને કાયમ આવતા રહેજો એવી અભિલાષા. અત્યારે સામાજિક કાર્યોમાં વ્યવસ્થિત પ્રવૃત્તિ છે. એ માતપત્ર ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવે છે. હમણાં એક ભારતીય સિંધુ સભાની લેડીઝ વિંગ બનેલી છે જે બહુ જોરદાર ભાવમાં સેવાકીય પ્રવૃત્તિ કરે છે. અને 22 જૂને હેમુગઢી મોટા હોલમાં બપોરે 2 થી સાંજે 7 સુધી 1100 લેડીઝ ભેગા કરવાની એની છે. અને એના માટે મેં શુભેચ્છા આપી છે. કદાચ આપણા સિંધી જ આવી શકે, બધા આવી શકે, સિંધી બહેનો કંઈક છે બિના એમાં ઇન્ક્લુડ થઈ છે. અને જેટલા છે લેડીઝને કેમ સામનો કરવો જોઈએ કંઈ પણ આવે તો એની પ્રેરણા માટે બધું ત્યાં હું ફાપો છે. એવી રીતે કાયમ સંકલન કરીને જોડતા રહ્યો બધા અને પાર્ટી આપતા રહ્યો. જય જય.